બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના માલકલદેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શ્રી દશામાના મંદિર ખાતે મા દશામાના વ્રતને લઈને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ સહિત તાલુકામાં દશામાના વ્રતનો 4/8/2024 રવિવારથી પ્રારંભ થયો છે. તો પ્રાંતિજ નેશનલ હાઈવે 8 માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મા દશામાના મંદિર ખાતે પણ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર પરિસરમાં મા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવશે. તો મંદિર ખાતે હોમ હવનમાં શ્રીફળ હોમાયા બાદ મંદિરના શિખર ઉપર નવી ધજા ચઢાવવામાં આવી હતી. તો ભૈરવનાથ મંદિર ખાતે અશોકભાઈ ચિમનલાલ બ્રહ્મભટ્ટ તથા તેમના ધર્મપત્ની તથા પરિવાર દ્વારા હવનનો લાભ લીધો હતો. તો દશામાના મંદિર ખાતે ઉત્પન્ન કુમાર શૈલેષભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નીએ હવનનો લાભ લીધો હતો. તો પ્રકાશભાઈ શાસ્ત્રી તથા પરેશભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા કરાવવામાં આવી હતી. તો મંદિર વ્યવસ્થાપક નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વ્રતનો પ્રારંભ થતાં વ્રત કરતી બહેનોને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના મંદિર ખાતે આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અન્નકૂટ હવન સહિત રાત્રિ દરમિયાન રાસગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. તારીખ 31/7/2000 દશામાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને આ વર્ષે દશામા મંદિરને 25 વર્ષ થતાં 25મું રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. રાવલ છે ડેસ્ટીવી પ્રાંતિજ. આજે દિવાસો અને આજના પવિત્ર દિવસથી ભગવતી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. કાંકીજ ખાતે બિરાજમાન આ મા ભગવતી દશામાનું આ 25મું વર્ષ છે. અમે એને રજત દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. છેલ્લા 25 વર્ષથી આ પવિત્ર સ્થાન પર માર્કેશ્વર મહાદેવ દાદાની આશીર્વાદથી, બેરવજીના આશીર્વાદથી આ મંદિરના પવિત્ર સ્થાન પર પરંપરાની ઉજવણી થાય છે. આજે પણ સ્થાપનના દિવસે દશામાનું હવન બેરવજીના હવનનું કરી અને એના નીચા ચઢાવવામાં આવ્યા. એ જ રીતે સમગ્ર 10 દિવસ દરમિયાન આ પવિત્ર સ્થાન પર એની પરંપરા ઉજવણી કરવામાં આવશે. છેલ્લા દિવસોમાં 8મ, 9મ, 10મના દિવસે ગરબાનું આયોજન થશે. અંતિમ દિવસે ભવ્ય અન્નકૂટ ભરાશે. વિસર્જનના દિવસે માતાજીની મૂર્તિને વિસર્જન માટે પણ એની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હું પ્રાર્થના કરું મા ભગવતી દશામાને આજના પવિત્ર દિવસે કે તેઓ સર્વે જનતાનું કલ્યાણ કરે, સર્વે સુખ સંપત્તિની શાંતિ આપે. એ જ પ્રાર્થના. જય દશામા, જય માર્કંડેશ્વર દાદા, હર હર મહાદેવ.